Fatiha. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأولي الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه المبين وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين صلوات રસૂલુલ્લાહના જીવન ઉપર જો વાત કરીએ તો એમના જીવનનો બહેતરીન પહેલું એક જો બતાવવામાં આવ્યો હોય તો એ જ છે રસૂલુલ્લાહના અખલાક. તો અખલાકના બારામાં બયાન કરું એ પહેલાં જે છે અખલાક છે શું વસ્તુ એ સમજી લઈએ. આપણે અખલાકના બારામાં જો જોઈએ, કેમ કે એક એવી બહેતરીન ચીજ છે કે એની જેવી બીજી કોઈ ચીજ નથી. અગર માણસ પાસે અખલાક છે તો એ ક્યાંય તરક્કી કરી જશે, અને અખલાક નથી તો એ પસ્ત થઈ જશે. તો અહીંયા જે છે અખલાકની ઉપર જ્યારે વાત કરવી છે તો પહેલાં જે છે અખલાક એક એવી વસ્તુ છે કે જેના થકી ઇન્સાન જે છે ઇન્સાન બને છે. બાકી તો ઘણીવાર જે છે ઇન્સાન જે છે ઇન્સાન હોવા પછી એ જાનવર જેવો હોય છે. અને જાનવર અને ઇન્સાનમાં ફરક ક્યાં પડે છે? આમ જુઓ તો બધા અવયવો બધાને મળતા છે જાનવરની હારે, પણ ઇન્સાન મને એમાં જે છે એ એક વસ્તુમાં મેઇન ફરક પડે છે. એ છે કે અલ્લાહે જે છે ઇન્સાનને અકલ આપી છે, અને બીજા જે જાનવરો જે છે એને બીજી સિફતો તો આપી છે, જેમ કે સહેવત છે, ગજબ છે, એ બધું તેનામાં છે જ. પણ જે નથી એ અકલ નથી, અને અકલ થકી જે છે ઇન્સાન ઇલ્મ મેળવે છે, અને ઇલ્મથી જે છે એ માણસ બુલંદી ઉપર પહોંચે છે. તો પહેલી વાત એ છે કે ઇલ્મથી જે માણસ પહોંચે છે, તો ઇલ્મના બારામાં જો જોઈએ તો સામાન્ય રીતે જે છે ઇલ્મ બે રીતના બતાવવામાં આવ્યું છે. એક ઇલ્મ જે છે એ દુનિયાવી ઇલ્મ, અને એક જે છે એ ઉખરવી અને કે આખરતનું ઇલ્મ. દુનિયાનો ઇલ્મ જે છે જે એને કહેવામાં આવ્યું છે કે જેનાથી જે છે એ માણસ ફક્ત અને ફક્ત દુનિયા સાધી શકે છે, અને જ્યારે આખરતના ઇલ્મથી જે છે દુનિયા અને આખરત બે એને સાધી શકે છે. તો પહેલી વાત છે કે દુનિયાવી ઇલ્મ, દુનિયાવી ઇલ્મ જેમ કે મેડિકલ સાયન્સનો ઇલ્મ, જ્યોતિષનો ઇલ્મ, એ બધા જે છે ઇલ્મો છે એના. બાકી અમુક જેમ કે ભાઈ આ ટર્નર ફિટર આ તે એ બધા એના ફન છે માણસમાં, એ ઇલ્મમાં નથી ગણાવ્યું. એ એના ફન છે માણસમાં, ફન હોય, હોશિયારી હોય, કાર્પેન્ટર હોય, આ હોય તે હોય, બધા શીખ. પણ અહીંયા જે છે ઇલ્મની જે વાતો કરી છે એમાં ઇલ્મમાં જે છે એ મેડિકલ સાયન્સ આવે, જ્યોતિષશાસ્ત્ર અને બીજા અમુક એવા આવે છે. તો એ જે છે ઇલ્મ છે, અને એ ઇલ્મથી માણસને શું ફાયદો? તેમ કે ભાઈ એને મારો ડૉક્ટર બન્યો છે તો એ પોતે પૈસા કમાય છે, આ કરે છે, તે કરે છે, નિશક્કી કરે છે, કેમ કે એનાથી એને દુનિયા સદાય જાય છે, દુનિયા મેળવી લે છે એ. તો એ ખાસ અહીંયા કીધું છે કે માણસને જે છે એ દુનિયા જે છે એ એનાથી મેળવે છે, પણ એની સામે જો જોવામાં આવે તો આ ઇલ્મ જે છે મેડિકલનું કે બીજું કોઈ બી, એ જે છે એ વાજિબ નથી આવતું. હા, અમુક ઠેકાણા વાજિબે કેફાઈ હશે. કેફાઈ એટલે કે બીજામાંથી આટલા બધા સમૂહમાંથી કોઈ એક જણો ડૉક્ટર બની જાય તે સમૂહને હાચવી લે ડૉક્ટર તરીકે. તો એ કીધું છે કે વાજિબે કેફાઈ હોઈ શકે, પણ વાજિબે અહીંને નથી થતું એ. અને એ જ રીતના જ્યોતિષમાં જે ગણો તો એક અડધો જણો શીખી લેતો કે બધાને શીખવાની જરૂર નથી. એ બધા વાજિબે કેફાઈ ઇલ્મ કીધું છે, ત્યારે ઇલ્મે દીન જે છે એ વાજિબ કીધું છે. વાજિબ એટલે કે જે બકદરે જરૂરત, જેટલું એને જરૂરી છે જીવનમાં એટલું એને ઇલ્મ મેળવવું જોઈએ. આ દાખલા તરીકે નમાજ પડવી છે,
તને નમાજ પડવી છે તો નમાજ માટેના શું નિયમો છે? કોઈ પહેલાં જશે તારે જશે મુકદ્દમાતે નમાજ પડું શીખવી પડશે, મુકદ્દમાતે નમાજમાં શું છે ભાઈ વજુ કરવું, કિબલો ગોતવો, એ બધી બાબતો જે છે તહારતની સાથે આવવું, એ બધી વસ્તુ માણસે પહેલાં શોધવી પડશે અને પછી એ પોતાની નમાઝ શરૂ કરી શકશે. અને એ કેમ કે એને એટલું જ જરૂરી છે કે જેટલું આ આને પોતાને નમાઝ પડવા માટે, તો નમાજમાં જે છે જે સુરાઓ જે પડવાનું છે એ બધું એના મોઢે યાદ રહી જાય, થઈ ગયું એટલે એને નમાજ પૂરતું તો એનો ઇલ્મ આવી ગયું. આ બીજી કોઈ ઇબાદત કરવી છે તો એનું ઇલ્મ મેળવવું પડશે. તો આ ઇલ્મ જે છે એને વાજિબ છે જે એને પોતાને અદા કરવું છે એનું સંતાન. તો એ ઇલ્મે દીનના જે છે એ ત્રણ પ્રકાર કે ત્રણ વિભાગમાં વેચાયેલું છે, પ્રકાર નથી પણ ત્રણ વિભાગમાં વેચાઈ ગયેલું છે. પહેલું ઇલ્મ જે છે ઇલ્મે ઇલાહી કીધું છે. ઇલ્મે ઇલાહી એટલે કે જે અલ્લાહને સંબંધી, અથવા તો એક વ્યક્તિ એક એવી વ્યાખ્યા કરી કે ઉસુલે દીન સંબંધી ઇલ્મ. ઉસુલે દીનનું જે ઇલ્મ છે એ ઇલ્મ સંબંધી જો માણસ શીખે તો એ બહેતરીન ઇલ્મ કીધું છે. અને એ જે છે એ ઇલ્મે દીનનો એક પાઠ છે. બીજો પાઠ જે છે ફિકાહનું ઇલ્મ. ફિકા થકી જે છે માણસ હરામ હલાલના મસાઇલ જાણી શકે છે. આ તૌઝીયલ મસાઇલમાં છે હું એ જ છે કે આપણને હરામ હલાલના જે મસાઇલ છે એ મળે, તો એ જે છે એ ફિકાહના મસાઇલ કહેવાય છે. તો એ ફિકાહ જે છે એને આપણને જે બીજું ઇલ્મ કીધું છે કે જેનાથી ઇન્સાન જે છે એ પોતે હરામ હલાલની બાબતો જાણી શકે છે. અને ત્રીજો ઇલ્મ જે કીધો છે ત્રીજો પાઠ એ જે છે ઇલ્મે અખલાક. અગર માણસ પાસે ઇલ્મે અખલાક છે, સારા અખલાક છે, તો તમે કહી શકશો કે મર્યા પછી ક્યાં પહોંચશે. પણ અગર એનામાં એ જ નથી કાંઈ તો એ તો અલ્લાહ જ બહેતર જાણે. તો અહીંયા જે કહેતું છે કે ઇલ્મે દીનનો ત્રીજો ભાગ વંથળ પાઠ, અથવા તો બીજા શબ્દમાં કહું જ્યાં સુધી અખલાક નથી માણસ પાસે તેની પાસે જે છે એ ઇલ્મે દીન સંપૂર્ણ નથી. ઇલ્મે દીનની ભલે વાતો કરે પણ અખલાક નથી તો એને પણ સંપૂર્ણ ઇલ્મ નથી. સંપૂર્ણ ઇલ્મ તો ત્યારે જ થશે કે જ્યારે એની પાસે અખલાક હોય, ઇલ્મે અખલાક મેળવ્યા હોય. હવે અખલાકના બારામાં જો જોઈએ તો ઘણી બાબતો આપણને જોવા મળશે ને એના ઘણા ફાયદાઓ મળશે, ઘણી બાબતો એ મળશે. જેમ કે એક ઠેકાણે રસૂલલ્લાને પૂછવામાં આવ્યું યા રસૂલલ્લા સૌથી બહેતર અમલ કયો, કેમ કે આપણે તો શું છે કે મારે રમજાનમાં એ જ જોઈએ કે હું બે રકાત નમાજ પડીને આટલો બધો સ્વાબ કેમ મળે છે વધારે એ આપણે પડતા હોય. તો અહીંયા એવું એને પૂછ્યું બહેતર અમલ કયો, ત્યારે રસૂલલ્લા કહે છે કે બહેતર અમલ જો તું પૂછતો તો એ છે કે તારા ખુશ અખલાક બન, સારા અખલાક રખ તારા, એ બહેતર અમલ છે. ને એક જગ્યાએ એ જ રસૂલલ્લાની હદીસ છે કે અખલાક જે છે એ માણસના ગુનાહોને એવી રીતે પીગાડી નાખે છે જેવી રીતે પાણી નમકને પીરાડી દે. વિચાર કરો કે તમારા ગુનાહો પણ જો ઓછા થતા હોય તો એ અખલાકના જરીએ. બસ અર્થે કે તમે તમારા અખલાકને સુધારો, અખલાક સારા કરો. અને પછી કહેવામાં આવ્યું છે કે અખલાકના બારામાં એક બીજો પ્રસંગ એ કે ઊંધો મળે છે એનાથી. એક જણા આવીને રસૂલલ્લાની ખિદમતમાં આવીને કહે છે કે યાર રસૂલલ્લા એક ફલણા ઓરત છે એ રાતભર ઇબાદત કરે છે, ઇવન તહજ્જુદના જે છે એ બધી જે છે એ ઇબાદતોને હોય છે રાતભરમાં, અને દિવસભર રોજા રાખે છે. પણ એનામાં એક ખરાબી એ છે કે એ જે છે એ લોકોની સાથે બદઅખલાકથી વર્તે છે. ત્યારે રસૂલલ્લાને કહે છે કે એ ભલે કેટલી ગમે ઇબાદત કરતી હોય પણ એ વ્યક્તિ જે છે એ દોઝકી છે. તમે વિચાર કરો કે રાત દિવસની ઇબાદતમાં મશગુલ રહેશે પણ જ્યારે અખલાક નથી એના સારા પાડોશીઓ સાથે લોકો સાથે, તો અહીંયા રસૂલલ્લા કહે છે કે જહન્નમી છે. તો એ જ બતાવી આપે છે કે અખલાકની વેલ્યુ કેટલી છે, અખલાક કેટલા કિંમતી છે. પણ આપણે જે છે એના હાવ નષ્ટ કરી નાખ્યા છે, અખલાકને કોઈ આપણે ગણકારતા જ નથી. તો ખરેખર જે છે એ જિંદગીને અગર તરક્કી ઉપર લઈ જવી હોય તમારે તો અખલાક જરૂરી છે. અને એની સાથે સાથે એક બીજી પણ વાત કરી દઉં. એક કિતાબ છે અવામ કે સવાલ ઇમામ કે જવાબ નામની, એમાં મૌલાએ કાયનાતને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આવીને એ જણો કહે છે કે મૌલા મારી જિંદગી તો હવે બહુ પૂરી થવા આવી છે, હું જે છે એ કયો એવો અમલ કરું કે જેથી જેને જન્નતમાં પહોંચ્યા હતો તો અમે મારી આખરે સુધરે, એમ આખરે સુધારવા માટે એને જે છે અમલની વાત કરી. ત્યારે રસૂલલ્લાએ મૌલાએ કાયનાત એને ત્રણ બાબત કીધી. એક તો જે વાજીબાત છે તારા ઉપર એ બજાવી લાવો, બીજું એ કે જે હરામ તારા ઉપર કર્યું છે મૂકી દે, ત્રીજું એ છે કે તારા કિરદારને જે છે એ બહેતર બનાવો, સારો બનાવો. કિરદાર સારો હેનથી બને છે, અખલાકથી જ બને છે. તો અગર મોત પણ મારા શબ્દમાં કહું સારું કરવું હોય તો પણ અહીંયા એમ કહેવામાં આવે છે કે તમારા અખલાક સારા હોવા જોઈએ,
અખલાક બહેતર હોવા જોઈએ, તો જ એ છે તમે આટલે બધી તરક્કી કરી શકો છો. તો બસ આપણને ખાસ તાકીદ કરીને કહેવામાં આવે છે કે તમે જે છે અખલાક સુધારો, અખલાક સુધારો. અને એ બારામાં જો જોઈએ તો ખુદ રસૂલુલ્લાહ જે છે એમનો પણ જે અમલ જે છે શું છે, એમના પણ બહેતરીન અમલો હતા. એમને માટે જે કુરાન સાહેબે તો એક ઠેકાણે કીધું કે ઇન નકલા અલા ખુલોકિલ અઝીમ, એ રસૂલ અમે તમને ખુલકે અઝીમ પર ફાયજ કરીને મોકલ્યા છે. તેનું સંધાનમાં એક જણો આવ્યો હતો મૌલાએ કાયનાતની પાસે, આવીને કહે છે મૌલા મને એ બતાવો કે રસૂલના અખલાકો કેટલા છે. ત્યારે મૌલાએ એને કીધું ભાઈ તું મને એ કહે કે ભાઈ દુનિયામાં જે વસ્તુઓ છે તે દુનિયાની જે માલ દુનિયાની જે વસ્તુઓ જે છે એની તું મને ગણતરી કરીને કહે કેટલી છે. ત્યારે ઓલા માથું ખંજાણીને કહે આપણા શબ્દોમાં કહે છે કે ભાઈ મૌલા એ તો ગણતરી નથી થાય એવું મારે. ત્યારે મૌલાને કહે છે કે જેને માટે ખુદાએ કુરાન શરીફમાં કીધું છે કે અલ મતાઓ દુનિયા કલીલ, દુનિયાની જે મતા છે થોડી છે, જો થોડીને માટે તું ગણતરી ન કહી દેતો તો આ તો અઝીમ જે છે કે રસૂલના અખલાક છે એની ગણતરી હું તમને કેમ બતાવું. તો આ જે છે રસૂલના અખલાકની તારીફ છે એક જાતની. અને એ જ રીતના રસૂલના અખલાકો જો જોશું તો ખ્યાલ આવશે. પહેલો જ પ્રસંગ એક બતાવું તમને, અદી ઇબ્ને હાતિમ તાય, હાતિમ તાય શકી જ્યાં તો આપણે બધા જાણીએ છીએ એના નામથી, એ હાતિમ તાયનો દીકરો અદી, એ જે છે રસૂલના પાસે ઈમાન લાવે છે ક્યાં કારણોસર, શું કામ લાવે છે. તેનો પ્રસંગ એમ બન્યો હતો કે એ કંઈક જંગની અંદર બની તેના કબીલાના લોકોને જે છે એ કેદ પકડીને લાવવામાં આવ્યા હતા. અને એ કેદીઓમાં જે છે સ્ત્રીઓ પણ હતી, એમાં જે છે હાતિમ તાયની દીકરી સફાના કરીને દીકરી હતી એ એમાં સાથે હતી. પણ લોકો જે સૈનિકોને એ બધા જે હતા એના મગજમાં એક ઇમ્પ્રેશન એ હતી કે એ બહુ હસીન જમીલ વગેરે છે. પણ જ્યારે એ લાવતા રસૂલ્લા સુધી પહોંચે છે અને જ્યારે રસૂલ્લા સાથે એ સ્ત્રીઓને જ્યારે વાત કરવાનો મોકો મળે છે ત્યારે એ સફાના પોતાની જે વાત છટાથી વાત કરે છે રસૂલ્લા રે, ત્યારે તો ઓલા બધા હુસ્ન જમાલની વાત ભૂલી ગયા અને એની જે છે એ વાત કરવાની જે છે એની ઉપર જે છે એ લોકો તારીફ કરવા માંડ્યા. તો એ રસૂલ્લાને કહે છે કે ભાઈ મારો બાપ જે છે શરીફ માણસ હતો અને એ સખી પણ માણસ હતો અને હું એની દીકરી છું ને મને આ લોકો કેદ કરીને લાવ્યા છે, જો તમે અમને આ રીતના કેદ કરીને રાખો તો અમારે જે છે ત્યાં વેણાટોણા અમારા ઉપર મારવામાં આવે અમારા કબીલા ઉપર, માટે જે છે તમે અમને આઝાદ કરી દો. ત્યારે રસૂલ્લા કહે છે કે ભાઈ મેં હું તને જે છે એ તારા બાપની શરાફતને કારણે આઝાદ કરું છું. ત્યારે સપના કહે છે કે મને નહીં, મારી સાથે જે બધાય કેદ થઈને આવ્યા છે એ બધાયને. ત્યારે રસૂલ્લા કહે છે કે હા તારા બાપની શરાફતને કારણે તને આઝાદ કરું છું અને તારી શરાફતને કારણે બધાને હું આઝાદ કરું છું. એમ કરીને રસૂલ્લાને આઝાદ કરે છે અને જે કાંઈ માલ ઢોર ઢાકર વગેરે લઈ આવ્યો તારે એ પણ પાછા આપે છે અને પછી ના તેના ગામમાંથી અમુક જણને બોલાવે છે કે જે લોકો હારે જઈ અને એમના વતન પહોંચી જાય. તો આ જે છે સફાના આગળ એક એવી ઇમ્પ્રેશન રસૂલ્લાની પડી કે એમણે જે છે આવા અખલાકના ધણી હતા કે અમે વાત કરી કે અમે શરીફ છીએ, તેણે અમારી વાતને માન્ય રાખી અને અમને આ રીતના આઝાદ કરી દીધા. બસ જ્યારે આ વાત એને મળી થઈ એની અરે ત્યારે સફાના જે છે પોતાના ભાઈ અદીને કહે છે કે તું ગમે એમ કરીને એકવાર રસૂલ્લાને મળતો ખરો, કેમ કે એ તો જે છે એ ઇસ્લામથી દૂર જવા માંગતો હતો એટલે એ મદીના છોડીને ફેટ શામ વસ્યો ગયો હતો. શામથી એને બોલાવે છે અને કહે છે, પછી અદી આવે છે રસૂલ્લાની ખિદમતમાં. બસ જ્યારે અદી આવે છે સલામ કરે છે મળે છે મુલાકાત થાય છે. બસ જ્યારે મુલાકાત થઈ ગઈ પછી બેઠા હતા એવામાં નમાઝ બી પડા થઈ ગઈ જોહરને જમવા જવા માટે જ્યારે એ લોકો ઊભા થયા બે ત્યારે બે નીકળ્યા રસ્તામાં જે છે એક બૂઢી ડોસી એને મળી ગઈ. સામાન્ય રીતે જો તો એ બોડી ડોસી જે છે અડધ પાગલ હોય હતી, એવી ડોસીમાં પોતાની વાત કરતી હતી રસૂલ્લા એને સમજાવતા હતા, હા પડતા હતા એને સમજાવી ખાસો એવો સમય વહી ગયો. ત્યારે હજી વિચાર કરે છે કે આ રસૂલ્લા કે જે આવી સામાન્ય સ્ત્રી કે જેને કાંઈ બોલવાનું ભાન નથી અર્ધ ગાંડી જેવી લાગે છે એ આવી છે સ્ત્રી ને એની પાછળ જે છે આ સમય બગાડીને એને બધી રીતે રાજી કરીને પછી નથી નીકળે છે. બસ ત્યારે એ જે છે ઇમ્પ્રેશન એક ઊભી થાય છે એના અખલાક કેવા સર કે એને એ બુઢી ધોઈને તોડી ન પડી, કોઈ એને જેને કંઈ તતડાવી ન નાખી, બીજો કોઈ ખરાબ સુલુક ન કર્યો, બસ શાંતિથી એને બધું સાંભળી તારવી અને એને જે સંતોષ થયો પછી રસૂલ્લા નીકળે. તો આ જે છે રસૂલ્લાના અખલાક હતા કે જેને કારણે હાતિમ તાય જે છે એ ઈમાન લાવ્યો.
અને હતીમતાઈના જે છે અધી અધીના દીકરાઓ પણ જે છે ત્યાર પછી તો જે છે મૌલાય કાયનાતની જમાનામાં એ પણ એક સારો એવો મોમિન હતો અને એને પણ જો જોઈએ કે અધી તો જે છે એ જંગે સિફિનમાં શહીદ થઈ ગયા હતા પછી એનો દીકરો જે છે એ જ્યાં જે છે શામની બહારના ભાગમાં હતો અને પછી એને વચન આપવામાં આવ્યું તું શામની અંદર આવ તને અમન આપવામાં આવશે અને તારી જાનને અમાનત છે ને એ બધું કીધું હતું પણ જ્યારે એ આવ્યા હતા ત્યારે રસ્તામાં તે શામની બહાર એની પર હુમલો કરવામાં આવ્યો અને એના દીકરાને એને બેને શહીદ કરી દેવામાં આવ્યો બસ એ છે કે આજની તારીખમાં આપણું મોજૂદ છે શામની અંદર પણ એ શામને હમણાં જે આઈએસવાળા જે છે એ તોડી ફોડી નાખી છે પણ એ તો એ જગ્યામાં મજબૂત હતી કે હુઝર ઇબ્ને અદીની કબર ત્યાં મોજૂદ હતી તો આ જે છે એ ખાનદાન આખું જે છે એ મોમિન બન્યું કેને કારણે રસૂલના અખલાકને કારણે તો આવા રસૂલના અખલાક હતા ને એ જ રીતના એક પ્રસંગ મળે છે જંગે ઓહદનો જંગે ઓહદમાં જે છે આપણે જાણીએ બધા કે રસૂલ્લાનો એક દાંત તૂટી ગયો અને એ શહીદ થઈ ગયો અને ત્યાર પછી જે છે એમને મોઢા ઉપર પણ ઘણા ઘાવ વાગ્યા હતા થોડા એટલે એ પણ જે છે ચહેરા ઉપર જે છે એ ઘાવ વાગ્યાના નિશાનો મોજૂદ હતા તો એવામાં એક જણો આવે છે રસૂલ્લાની જે ઇસ્લામિક જે લશ્કર હતું એમાંથી આવીને કહે છે યાર રસૂલ્લા તમે આ લોકો માટે બદદુઆ કરો તમને આટલું વગાડ્યું આ છે ત્યારે રસૂલ્લા કહે છે કે ભાઈ હું કોઈ બદદુઆ કરવા કે લોકોને છે ને હેરાન પરેશાન કરવા નથી આવ્યો હું તો ઇસ્લામની દાવત દેવા માટે આવ્યો છું નવું તો રહેમત બનીને આવ્યો છું હા એક છે કે આ લોકોને મારી કદર નથી મારી ખબર નથી એ વસ્તુ અલગ છે પણ આ જે છે હું જે અહીંયા આવ્યો છું એ લોકોને જે છે એ દીનની તરફ ખેંચવા માટે આવ્યો છું દીન જે છે એની ઓળખ આપવામાં આવ્યો છું બસ ત્યારે ઓલો ચાલ્યો જાય છે તમે વિચાર કરો કે એ લડાઈની અંદર આટલા જખમી થયા હતા રસૂલ્લા પણ એને કંઈ બધુઓનો ઉપયોગ નથી થયો તો આ જે છે રસૂલ્લાના અખલાકો હતા હવે એ જ રસૂલ્લાના શબ્દો છે બોયસો લેતમ લેવતમ એમાં મકાને મેલ અખલાક અલ્લાહે મને જે છે એ મકારીમે અખલાક જે છે એની સાથે મોકલ્યો છે મકારીમે અખલાક અખલાક તો અખલા જ હાલે છે પણ મકારીમ શબ્દ આગળ વધ્યો તો મકારીમે અખલાક જ્યારે હોય તો એની એક બીજો એવો હોવો જોઈએ કે જેનો અલગ શબ્દ હોય તો એ કીધો છે મહાસીમે અખલાક આ બે પ્રકારના અખલાક કીધા છે મહાસીમે અખલાક એ અખલાક છે મકારીમે અખલાક એ પણ અખલાક છે મહાસીમે અખલાક કોને કીધા છે તો એનું એ કીધું ભાઈ તમે જ્યારે કોઈને મળો તો સારી રીતે મળો નમ્રતાથી મળો વગેરે છે કંઈ મળો સારી રીતે મળો એને પણ આપણે થાય છે શું આપણે મળીએ છીએ સારી રીતના જ મળીએ છીએ સલામ કરીએ છીએ અમે જવાબ મળે છે બધું હોય છે ખબર અંતર પૂછીએ પણ જો 10 મિનિટ ઊભા રહી ગયા હોય તો કોકની તો આવી જ ગયો વચમાં એ બસ કોકના માટે જૂઠ બોલાવી ગયું વચમાં તો આ જે છે આપણામાં ખરાબી છે એનું શું મહાસીમે અખલાકમાં આપણે અહીંયા અનબળા પડીએ છીએ ખરેખર તો એ છે કે મહાસીમે અખલાક એટલે તમે બીજી આડીવડી વાત જ ન કરો જે વાત કરો એ સીધી સાદી કરો લોકોની સારી વાત હોય તો બરાબર છે પણ તમે તો ખોટી જ વાત ખોટીનું લઈ આવો છો તો એ આપણને મનાઈ કરી છે તો મહાસીમે અખલાકી છે કે વાત કરો તો સારી વાત કરો આડીવડી નહીં અને પછી કીધું છે કે એનો જે વાત કરવાનો તરીકો જે છે તમારો એ સારો હોવો જોઈએ તરીકો તરીકો સારો કઈ રીતના હોવો જોઈએ દાખલા તરીકે હું તમને વિશાલ આપું કે એક વખત જે છે ઇમામે હસન અને ઇમામે હુસેન ઇસ્લામ વજુ કરી રહ્યા હતા એવામાં એક બુઢી બુઢા માણસ આવ્યો બુઢો બસ જ્યારે એમ બુઢા વ્યક્તિએ જોયું મોટી ઉંમર લાયક હતા એટલે એણે જોયું કે આ એની વજુમાં ભૂલ હતી આવા બુઝુર્ગવારને આ બચ્ચાઓ ટોકે વ્યાજબી ન ગણાય આપણા શબ્દોમાં કહે તો એ બચ્ચાઓએ કઈ રીતને એને સુધાર્યું એ કહ્યું એને કીધું બુઝુર્ગવારને કહે તમે અમે બંને ભાઈઓ વજુ કરીએ છીએ તમે અમારું વજુ જુઓ કાંઈ ભૂલ હોય તો સુધારજો બસ એ બંને વજુ કર્યું બસ જ્યારે વજુ કરી પૂરું કર્યું ત્યારે ઓલા બુઢા વ્યક્તિએ કીધું કે ભાઈ વજુમાં તમારી ભૂલ નહોતી મારી ભૂલ છે અને હું સુધારું છું મારી તો વિચાર કરો કામ હતું એનું આ જ છે સુધારવાનું વજુ એણે સુધરાવ્યું છે પણ તરીકો કેવો વાપર્યો એ જુઓ તમે નરમાસ વાળો સારો તરીકો વાપર્યો ઓલાને એની ઇજ્જત જળવાઈ રહી અને એનું કામ થઈ ગયું તો બસ આ રીતના જે છે કરો અને ત્રીજું એક રીત કે તમે લોકોની સાથે જે મળો હળો ત્યારે નરમાસથી મળો નમ્રતાથી મળો ત્યારે આપણે જે છે મળીએ તો છીએ પણ અમે તમને કીધું એમ ક્યારેક તોછડા થઈ જાય
ત્યારે ખીજાઈ બી જાય, ક્યાંક બીજું પણ વસ્તુ આવી જતી હોય, તે બધુંથી જે છે એ પોતાની જાતને રોકવી જોઈએ. આ બધા અખલાકો જે છે એ મહાસીમે અખલાકની વાત. ને પછી જે કીધું છે કે મકારીમે અખલાક, તો મકારીમે અખલાક એ છે કે જેમાં ઇન્સાને પોતાનો ઈગો જે છે એને મારી નાખવો પડે, પોતાનો ઈગોને મારી નાખવો પડે, પોતાનું જે નફ્સ છે એનું ગળું ફૂટી નાખવું પડે. કેમ કે તમને નફ્સ જ જે છે એ બધી બાજુ દોડતું હોય છે. તો અહીંયા જે છે એ મકારીમે અખલાકમાં પહેલી અસર જ છે કે ઇન્સાને પોતાનો ઈગો જે છે એ ફેંકી દેવાનો, ઈગો નહીં રાખવાનો. કેમ કે એને કીધું પાંચ સિફત બતાવી છે કે આ પાંચ જે છે એ એની સિફતો છે. કદાચ એકાદ બે જે છે એ વધારે હશે, પણ મેં જે કિતાબમાં વાંચી એ પાંચ છે. એમાં પહેલું કહેવામાં આવ્યું છે કે જે તમારાથી સંબંધ તોડી નાખે, પોતે તાલુક કરે, એની સાથે તમે સંબંધ જોડો. છે અઘરું કરવાનું એ કીધું છે. જેમ કે વિચાર આપો, આપણે આપણા સમાજની કાંઈ કોઈના ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો હોય અને પછી જ્યારે કંકોત્રી લખવા બેઠે ત્યારે ઘરના બધા ભેગા થાય અને એમ કે ભાઈ હાલો આ કંકોત્રી લખવાની છે, પછી એક જણનું નામ આવ્યું આ, તો એને હું કામ લખો? કોઈ દી આપણને બોલાવે છે કોઈ પ્રસંગમાં? કોઈ દિવસ જણે આપણે ક્યાંય ગણકાર્યા છે? કાંઈ નહીં, આ ફરણાનો પ્રસંગ આપણે ન કીધું, ઓલું ન કીધું, એમ કરીને જે છે એ જણાવી વાત કરે અને બધાને સ્વીકારી લે અને સર્વાઈવ છે અને સંબંધ હાવ કપાઈ જાય. તો અહીંયા ઇસ્લામ તો એ કહે છે કે એણે ભલે સંબંધ તોડ્યો, તું એની સાથે સંબંધ રાખ. ભલે એણે તને ક્યાંય ન લખ્યું, કોઈ પ્રસંગમાં ન ગણ્યો, પણ તું એને કંકોત્રી આપ, તું એને કહે કે ભાઈ મારાથી આવજે, તો જે છે એનામાં આજ મિત્ર કાલ એટલી તો આવશે બુદ્ધિ કે ભાઈ આ તો મને ગણે છે, તો પછી મારે હું કામ ન ગણવા એમ. અને જે છે એ એકતા આવશે તમારે, નહીં તો હું છે કે જેને કહેવાય ને સીલે રહેમીને બદલે જે છે એ કત્તે રહેમી ઉપર વજાઈ જશે વાત. તો બસ કોશિશ એ કરવાની કે ભલે એ ન ગણે તો કાંઈ નહીં, આપણે ગણવાનું, આપણે એને બોલાવવાનું, એ ન ગણો કાંઈ. પણ એ કોશ તો કરો, ઈગો એમાં નડે, ક્યાં કે એ ન બોલાવે તો આપણે હું કામ બોલાવવા, એમ કરીને આપણો ઈગો એને નડતો હોય છે. તો ઈગો જે છે એને મારી નાખવાનો પહેલાં. ને પછી કીધું છે બીજી સિફત કે કોઈ ને તને મહેરૂમ રાખી દે જરૂરતથી, તો પણ તું એને અતા કર. આ દાખલા તરીકે આપો તમને, કોઈ એક માણસ હતો, એનો છોકરો જે છે બીમાર પડ્યો. હવે એનો એક સગો હતો, અલ્લાહ એની મહેરબાનીવાળો હતો એ. જ્યારે ડૉક્ટર પાસે ગયો બીમારી માટે, ડૉક્ટર કહે ઓપરેશન કરવું પડશે ને 1.25 લાખ રૂપિયાનો ખર્ચો છે, એટલે તમે એટલા પૈસા લાવો તો હું ઓપરેશન કરી દઉં. તો મૂંઝાણો, નોકરિયાત માણસ, એટલા પૈસા હોય ક્યાંથી એની પાસે? એટલે ઓલા સગા પાસે ગયો ને કીધું કે ભાઈ તું મને ઓછી કે આપ, અત્યારના મારો છોકરો બીમાર છે, હું તને જે છે એ આસ્તે આસ્તે મેં વળાવી દઈશ. બોલો કે પૈસા તો આ રહ્યા, પણ તું જે કહે છો એ વળે કઈ રીતના? તારો પગાર જે એટલો ઓછો છે, તું માંડ પૂરું કરે છે, બેટાટિયા ભેગા કરે છે, તને ક્યાંથી એમાં પૈસા મળે? બસ ત્યાર પછી જે છે ઓલું ત્યાંથી માયુસી નીકળી ગયો. સમય જતા જે છે એ છોકરો બીમારીમાં દુનિયાથી ચાલ્યો ગયો. આ તરફ અલ્લાહે એવું પાસું ફેરવ્યું કે આ જે નોકરિયાત હતો અને કંઈક કામ ધંધો હોવું જોઈએ ને એ આગળ વધતા વધતા ઘણો આગળ વધી ગયો. અને આ જે માલદાર હતો એની નબળાઈથી અને એ જે છે દિવસે 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 જે છે એ ઘસાતો ગયો. સરવાળે ઓલો ઊંચે ઉતરી આવ્યો અને આ જે છે એ બસ થઈ ગયો. પછી જે એકવાર જ્યારે આને જરૂરત પડી ત્યારે એ જાય છે ઓલા પાસે કે જેને એણે ના પાડી હતી એની પાસે કે ભાઈ મને આ પૈસા મારા બીમારીમાં આમાં જરૂર છે. તો હવે ઓલાની હાલત શું થઈ હોય? પહેલાંથી યાદ આવ્યું કે જો ત્યાં મને પૈસા આપ્યો હોત તો મારો છોકરો ન મરત, એ બધું જ યાદ આવે એને. પણ એ વખતે કીધું છે કે તમે તમારો ઈગો મારી નાખો, ભલે એણે ન આપ્યા પણ તમે એને આપો. કેમ કે બાકી તો બધાને દેવાળો અલ્લાહ જ છે. માણસો જે છે એ ટૂંકી નજર ના થઈ જાય છે, એનું કારણ મેં નહીં છે કે એ લોકોને એટલો અલ્લાહ પર ભરોસો નથી રહ્યો કે હું એને દઈશ તો મને દેવાળો તો અલ્લાહ છે, આજ દીધું એમ કાલે દેશે મને. પણ એમાં જે છે એ લોકો આપણે ઢીલા પડીએ છીએ. તો એ જે છે એમ કે ત્યાં મને નહોતું હું તને કેમ દઉં, એમ કરીને છે આપણે ટાળી દઈએ. ત્યારે અહીંયા તો શરિયત અને ઇસ્લામના કાનૂન તો એ જ કહે છે કે એણે ભલે તમને રાષ્ટ્ર ન અતા કર્યું, તમે એને અતા કરો, તમે એને આપો. અને ત્રીજું એ કીધું છે કે તમે તમને કોઈ ગાળ આપે તો તમે એને છે ને સલામ કરો. આપણે તો ઊંધું છે,
કોઈ એક ગાડી તો આપણે બે જઈ દઈએ સામી, સલામ કરવાની તો વાત ક્યારે, તેમણે દીધી કેમ ગાડે એમ કરીને. અહીંયા જે છે ને ઈગો મરવાનું કીધું છે, એની મિસાલ જોઈએ તો ઇમામે હસન ઇસ્લામનો છે. ઇમામે હસન ઇસ્લામ મદીનામાં છે અને એક સામી આવે છે અને આવીને જે છે ઇમામે હસન ઇસ્લામને આડે ધડ બોલે છે, એ ટેટ સુધીના શબ્દો સાંભળે છે, ગાડા ગાડી સુધી એને કરે છે. ઇમામ ઇસ્લામ એકદમ ખામોશ હતા, હાલાકી મદીના હતું, ત્યાં મોહમ્મદ હનફિયા મોજૂદ હતા, હજરત અબ્બાસ પણ મોજૂદ હતા, ઇમામે હુસૈન ઇસ્લામ પણ મોજૂદ હતા. આવા માણસને મરવો એ ઘડીના છઠ્ઠા ભાગની વાત હતી એ લોકો માટે, પણ છતાંય જે છે ઇમામે હસન ઇસ્લામ હાવ ખામોશ ઉભા રહ્યા, કોઈ જવાબ ન આપ્યો. ને ઓલાને થાકી ગયો, પછી જ્યારે થાકી ગયો પછી કીધું, ભાઈ તું અહીંયા કોઈ પરદેશી આવ્યો લાગે છે, હવે જો તને કાંઈ ખિદમતની જરૂર હોય તો કહેજે, જો ખાવા પીવાની જરૂર હોય તો હું તને મારા ઘરે લઈ જાઉં જમવા, તારે રહેવા કરવાની સગવડની જરૂર હોય તો એ સગવડ તને કરી દઉં, બીજી કાંઈ જો કાંઈ જરૂરત હોય તું મને કહેજે. બસ જ્યારે ઇમામના આવા અખલાકો જોયા તો ઓલા વિચારમાં પડી ગયો કે આ કેવી હસ્તીઓ છે કે જેને મેં અત્યાર સુધી આજે ધડ જે કીધું કે એવું ન કહેવાના શબ્દો, છતાં આજ મારી ઉપર જે છે એ રહેમની વાત કરે છે. બસ એની ઇમ્પ્રેશન એ થઈ કે એણે છેલ્લે એ કીધું કે મૌલા હું જ્યારે નીકળ્યો હતો ત્યારે તમારો સૌથી મોટો દુશ્મન બનીને આવ્યો હતો અહીંયા, હવે જ્યારે જાઉં છું ત્યારે તમારો એક સારો દોસ્ત બની જાઉં. તો આ જે છે મકારીમે અખલાક છે કે જેની અંદર ઇન્સાને પોતાના નફ્સનું ગળું ઘૂંટવું પડે તો જ જે છે મકારીમે અખલાક થાય. અને પછી ચોથી સિફત જે કીધી છે એ કીધી છે કે અગર કોઈ તમને તમારા પર જુલ્મ કરે તો તમે એને માફ કરી દે. આપણા ઉપર કોઈ જુલ્મ કરીને આપણે એને માફ કરી દેવાનું, એમ એમ થાય ને. અહીંયા કહે છે કે તમને જો કોઈ જુલ્મ કરે તો તમે એને માફ કરી દો. અને એક ઠેકણે તો કહેવામાં આવ્યું છે કે જે કોઈ તમારા પર જુલ્મ કરે જુલ્મને જાલિમને તમે માફ કરી દો, એનો એ હક છે તમારા પર કે તમે એને માફ કરી દો. બસ અહીંયા જે છે કીધું માફ કરી દેવાનું. પણ આપણે જો જોશું તો રસૂલના જીવનમાં કેટલો બધો એમની ઉપર જુલ્મ થયો હતો જ્યારે મક્કાની જમીન ઉપર હતા ત્યારે, જ્યારે ઇસ્લામનું એલાન કર્યું પછી જે છે એમણે એલાન રિસાલત પછી જે જો 13 વર્ષની મુસલસલ જિંદગી તમે જો રસૂલ્લાની, એક એ બીજી રીતને અજીયત તો આપવામાં આવી છે, એક સેકન્ડ જેને કહીએ કે આપણે એવું એને ઇત્મિનાન નથી મળ્યું, એવી જ જિંદગી પસાર થઈ છે એમની. જ્યાં જાય ત્યાં તકલીફો તકલીફો ને તકલીફો. અને એમના જે જોવામાં આવે તો જ્યારે ફતેહ મક્કા થઈ અને પછી જ્યારે આવ્યા છે રસૂલ્લા ત્યારે તો બધા જે લોકો જાલીમો હતો ત્યાં જ પડ્યા હતા. ત્યારે રસૂલ્લાનો અમલ આપણે આપણા જેવો હોય તો આપણે અમલ શું કરીએ, આવી ગયા લાખમાં જ આપણે તો એને સરખા જ કરી નાખવાના. તો અહીંયા રસૂલ્લા શું કરે છે, ત્યારે એના સિપાહીઓ અમુક ઘણા ગેલમાં આવીને બોલવા માંડ્યો કે આજ તો એ દિવસ છે કે બદલો લેવાનો દિવસ છે ને એવું બધું એને શાયરીમાં અશારમાં કીધું. જ્યારે રસૂલ્લા સુધી એક વાત આવી ત્યારે રસૂલ્લાએ કહ્યું કે નહીં, આજનો દિવસ તો રહેમનો દિવસ છે, આજ બધા ઉપર રહેમ કરવામાં આવશે, બધાને માફ કરી દેવામાં આવશે. પણ જ્યારે આ કીધું ત્યારે ખુદ જે છે ને એક ઠેક પ્રસંગ તો એ આવ્યો કે જે મુખ્ય મુખાલિફ હતો કીધું કે એના ઘરમાં પણ જે આવી જાય એને પણ જે છે એ અમાન છે. તો આ જે છે રસૂલ્લાનો અમલ હતો કે તમે એને જાલિમની થી ક્યાં વાત કરી, તમને આમ નામ જે છે એ બધાને માફ કરી દીધા હતા, કોઈ બદલો દેવાની લેવાની વાત જ નહોતી કરી. તો બસ આ ખાસ કીધું જ તમને, તમે જે છે આ બધી સિફતો જો અપનાવો તો તમારામાં મકારી મેં અખલાક આવે. તો બસ મારો ટાઈમ તકરીબન પૂરો થઈ ગયો, ઇન્શાલ્લાહ ફરી ક્યારેક. તો આ જે છે આ ખાસ તાકીદ કરવામાં આવી છે કે તમે જે છે એ મકારી મેં અખલાક જે છે અપનાવશો તો એ સારામાં સારા અખલાક છે, પણ એની અંદર તમારે વધુમાં વધુ સહન કરવું પડશે. પણ એ સહન જેટલું કરશો એટલો તમને અલ્લાહ બદલો વધારે આપશે, કારણ કે બદલો અલ્લાહ પાસે જ આશા રાખવાની, બીજા કોઈ પાસે નહીં. તો એ અલ્લાહ તમને એનો બદલો આપશે. બસ તમે તમારા જીવનમાં જો અખલાક સારા અપનાવશો તો તમારે દીન અને દુનિયા બંને તમારી કામયાબ થશે. અગર તમારે દુનિયા કામયાબ જોતી હોય તો દુનિયા એમાં કામયાબ થશે, દીન કામયાબ જોતું હોય તો દીન કામયાબ થશે. તો આ બંને વસ્તુમાં જો છે એ મહત્ત્વની વસ્તુ જે છે એ અખલાક છે, કે ઇન્સાન જે છે એ પોતાના સારા અખલાકો અપનાવે. અને જ્યારે અખલાક સારા અપનાવે ત્યારે એના માટેની એની મેઇન શરત એ છે કે માણસ જે છે સારા અખલાક અપનાવવા તો ઈચ્છે છે, પણ કુરાનથી ખોટા અખલાકો છે ખરાબ અખલાકો છે અને છોડતો નથી, તો બે વસ્તુનું સંગમ ન થાય. આમાં જો તમે ખરાબ જે છે છોડો તો સારું ઓટોમેટિક આવશે, તમે જૂઠ બોલવાનું છોડો તો તમારામાં સત્યતા આવશે. પણ આપણે જૂઠ નહીં બોલવું છે ને સત્ય તો બોલવું છે.
તો એ બે નહીં મેળવવાનું, બસ બેમાંથી એક જ અપનાવવું પડે. જૂઠ બોલો તો જૂઠા રહો, ને એની તો ઘણી બુરાઈ કીધી છે, તેના એ નથી ટાઈમ. એ જૂઠ કેવી ખરાબ વસ્તુ છે એમ. અહીંયા જે છે એ તમારે જો સત્ય અપનાવવું હોય તો જૂઠને છોડો તો તમે સત્ય અપનાવી શકો. જેટલી બુરાઈ છોડશો એટલા જ તમે નેકી તરફ આવશો. અને ખાસ તો એ જ કીધું છે કે તમારે સારા અખલાક અપનાવવા છે તો તઝકિયે નફ્સ કરો, પોતાના નફ્સને જે છે એ સુધારણા કરો. યાદ છે કે તમે ખરાબ વસ્તુને છોડતા જાઓ અને સારી વસ્તુ અપનાવતા જાઓ. તો આ જે ખાસ અખલાક હતા આપણા જીવનમાં, એને જો આપણે કદર કરીએ તો કામની. અને એ જ રસૂલલ્લાહ કે જેણે આપણને આટલી બધી અખલાકની તાલીમ આપી, અને પોતાના જીવનમાં જો અખલાક રસૂલ જુઓ તો ઢગલો થઈ જાય. એટલે પુસ્તકો છે એમને લખેલા, એટલા બધા એમના સારા અખલાકો હતા. તો એ બધા અખલાકોને જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આ હસ્તી કેટલી મહાન હતી. પણ એ જ રસૂલલ્લાહના જીવનમાં જુએ છે કે જ્યારે એમનો અંતિમ સમય આવ્યો હતો, છેલ્લો સમય હતો, ત્યારે જે છે એ રસૂલલ્લાહ પોતાની દીકરી જનાબે ફાતિમતુ ઝહરાના પડામાં માથું નાખીને બેઠા હતા. બસ એવામાં જે છે રસૂલલ્લાહને માટે એક બહારથી કોઈ આરાબી આવીને અવાજ આપે છે કે મારે રસૂલલ્લાહની મુલાકાત કરવી છે. ત્યારે જનાબે સૈયદા કહે છે કે ભાઈ બાબા અલીલ છે, એને કે બાબા બીમાર છે, થોડી વાર પછી આવજો. તો એનાથી ચાલ્યો જાય છે વ્યક્તિ. વળી પાછો થોડી વાર એને પાછો આવે છે, આવીને કહે છે કે મારે રસૂલલ્લાહની મુલાકાત કરવી છે. ત્યારે કહે છે કે ભાઈ તો બીમાર છે, પછી આવજો. તો વળી પાછો ચાલ્યો જાય છે. ત્રીજી વાર જ્યારે આવે છે તો કંઈક એવી ડરાવણી આવાજ તેણે કીધું કે જેની અસર જનાબે સૈયદા ઉપર એ હતી કે એની આંખમાંથી આંસુ નીકળી ગયા. અને એ આંસુનું એક ટીપું જે છે એ રસૂલલ્લાહના રૂખસાર ઉપર પડ્યું. રસૂલલ્લાહે આંખ ખોલી અને કીધું કે બેટા હજી તો હું મોજૂદ છું, આ રોવાનો સબબ શું છે? ત્યારે કહે છે કે બાબા બહાર એક આરાબી આવાજ આપે છે, ને હમણાં છેલ્લી અને એવી ડરાવણી આવાજ આપી કે જેથી જે છે મારા આંખમાંથી આંસુ નીકળી આવ્યા. બસ ત્યારે કહે છે કે બેટા એ આ તારા ઘરનો શરફ છે, એ આવનારો જે છે મોલેકુલ મોત છે, એને તારી ઇજાજત વગર ઘરમાં નથી આવતો. બસ તું ઇજાજત આપી દે તે મારી રૂહ કબજ કરવાને માટે અંદર આવી જાય. બસ જ્યારે આ વાત બની પછી જે છે સમય પસાર થયો થોડો. પણ જ્યારે જો જોઈએ છીએ તો હજી થોડા દિવસો પહેલાં પસાર થતા રસૂલલ્લાહને વપાતને ત્યાં જે છે જનાબે સૈયદ સલામુલ્લાહના ઘર ઉપર ઝાલિમો એ કામ કરે છે, લાકડાઓ જમા કરે છે, અને લાકડાઓ જમા કરી અને દરવાજાને સળગાવાય છે અને દરવાજાને તોડી પાડે છે. પછી જ્યારે દરવાજાને તોડી પાડ્યો તો એ સમયે જે છે જનાબે સૈયદ સલામુલ્લાહને સાથીમાં એક એવી ખીલી વાગી કે જે દર દીવારની વચ્ચે દીવાર ઉપર મારેલી હતી. પછી દર અને દીવારની વચ્ચે દબાતા એ ખીલી એવી એમની સાથીમાં પીસાણી કે એક જખમ થઈ ગયું. અને એ જખમને કારણે જનાબે સૈયદા જે છે એ બાકીના બધા જ દિવસો એ પોતાનો હાથ એ જખમ ઉપર રાખીને પસાર કર્યો હતો. બધા તકલીફો સહન કરતાં કરતાં એ સમય આવીને ઊભો રહે છે કે જનાબે સૈયદા સલામુલ્લાહની દુનિયાથી ચાલ્યા જાય છે. પછી જેવા દુનિયાથી ચાલ્યા ગયા એટલે મૌલા જે છે એમની વસિયત મુજબ એને ગુસલ દેવા માટે આવે છે. પછી જ્યારે એને ગુસલ દેવા જાય છે અને જેવું એક ઉડતું ઉપાડી અને જ્યારે ગુસલ દેતા હોય છે ત્યારે મૌલાના જે છે એ મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. જ્યારે ચીસ નીકળી ગઈ ત્યારે તો બધું પતી ગયું. પણ પછી જનાબે સલમાન પૂછે છે કે હે મૌલા, તમારી જેવા સાબિર વ્યક્તિ અને જ્યારે તમે સૈયદા જનાબે સૈયદ સલામુલ્લાહને તમે જ્યારે ગુસલ દેતા હતા તો તમારા મોઢામાંથી મુખમાંથી આવી મોટી ચીક કેમ નીકળી ગઈ? ત્યારે કહે છે હે સલમાન, તે મારા જખમને તાજો કરી દીધો. અને સૈયદાને જે છે એની પસલીઓ તૂટી ગઈ હતી, એક એવું જખમ થઈ ગયું હતું, પણ એને મને વાત નહોતી કરી અને મને ખબર નહોતી. જ્યારે મારો હાથ ત્યાં પહોંચ્યો ત્યારે મારા મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ કે હાય, અરે આને એટલું જખમ થઈ ગયું છે અને મને ખબર નથી. પછી ત્યાર પછી હું કહીશ કે હે મૌલા, તમે જે એક જખમ જોયું ત્યાં તમારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ, અરે તમારી પોતરી જનાબે સકીના, અરે સામના કહેખાનામાં ત્યારે ગસ્તાલા આવે છે અને પૂછે છે કે આને હું બીમારી હતી. તો જનાબે જૈનબ કહે છે કે બહેન એને કોઈ બીમારી નહોતી, હા એને જે આ વાગ્યું છે આ કુર્તું જે ચોટી ગયું છે, અરે એમાં તો એ હતું કે સિમરના તાજિયાના અને નેજાઓની અણીઓ એટલી બધી મારવામાં આવી છે કે આખી પીઠ. અલ્લાહ 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 અલ્લાહ
سَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ بِحَقِّ زَهْرَا وَأَبِيهَا وَبَعْدُهَا بَدِيهَا پروردگارا امرا نائب امام علماء دین اور طالب علم نے دریک مصیبت اور پریشانی دور کر ائمہ معصوم علیہ السلام نا روزہ مرکو نے تاری حفاظت مارا میران دی گلا روزہ مرکو نے آباد کر کلو مومن منات نی جان و مال نے عزت نے تاری حفاظت مارا جو ظاہری چھپی بیماری میں مبتلا سے تھے انہیں بیماری دور کری شفا کامل عطا فرما بے روزگار نے روزی آپ با روزگار نے روزی میں برکت آپ کلو مومن منات کے جو فانی دنیا سے کچھ کری چالیا گیا ہے تیونا گناہوں نے معاف کری جنت میں عالی درجہ عطا فرما ہمارا زمانہ نا امام نا ظہور میں جلدی کر ایمنا ناصروں میں غلاموں میں مارو شمار کر